બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરમાં અંબાણી પરિવારનો અસલ ગુજરાતી અંદાજમાં વિડીયોમાં મુકેશ અંબાણીએ મેસૂબનો અને ભજિયાનો સ્વાદ માણ્યો. જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રીવેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાત્રે જોગવડ ગામમાં સમૂહ ભોજન અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અનંત, રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથીથી જમાડ્યા હતા. ગામ લોકોએ હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું, તેમજ મુકેશ અંબાણીએ મેસૂબનો અને ભજીયાનો સ્વાદ માણ્યો હતો. અંબાણી પરિવારનો અસલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો. જોગવડ ગામે મુકેશ અંબાણી અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ, રાધિકા મર્ચન્ટના માતા પિતા વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિત અંબાણી મર્ચન્ટ અને પરિવાર સભ્યો જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામના લોકોને પીરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અનંત અંબાણીનું ગ્રામજનો દ્વારા ઢોલ શરણાઈ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલારના લોકોએ ખાસ અનંત અંબાણીને હાલારી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. ગુજરાતના પ્રખ્યાત લોકગાયકો દ્વારા લોકડાયરાની રંગત જમાવી હતી. રાત્રિ ભોજન બાદ ઉપસ્થિત સૌ કોઈને લોકડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કર્યા બરાબર છે, ચરિતાર્થ કરી હતી. આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભ પ્રસંગની શરૂઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવી છે. હર્ષલ ખાંડેડિયા, ZSTV, જામનગર.